ઇન્ટરકનેક્ટિવિટીના એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. એર ઇન્ટરનેટ એર કનેક્ટિવિટીમાં મીઠાપુરનો પણ સમાવેશ કરાયો છે. પ્રાદેશિક હવાઈ સેવામાં મીઠાપુર એર સ્ટ્રીપનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મીઠાપુરમાં પણ વિમાની સુવિધા ઉપલબ્ધ બનાવાશે. એર સ્ટ્રીપનો સમાવેશ મીઠાપુરનો કરવામાં આવ્યો છે. પ્રાદેશિક હવાઈ સેવા અંતર્ગત કનેક્ટિવિટીમાં મીઠાપુરનો સમાવેશ પણ કરી લેવાયો છે. આરસીએસમાં હવે ટાટા કેમિકલ્સ મીઠાપુરનો સમાવેશ, દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના યાત્રાધામને હવાઈ સેવા પૂરી પાડવાનો ધ્યેય છે અને માટે મીઠાપુરનું જોડાણ કરી દેવાયું છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, કઈ રીતનો ફાયદો મળશે ખાસ એર સ્ટ્રીપથી? ચિરાગ, દ્વારકા સહિતના સૌરાષ્ટ્ર યાત્રાધામે આવનારા પ્રવાસીઓ માટે આ સરળ રીતે હવાઈ સેવા પૂરી પાડવાનો ધ્યેય એક વ્યક્ત કરવામાં આવ્યો છે. પ્રાદેશિક હવાઈ સેવા જોડાણ આરસીએસમાં હવે ટાટા કેમિકલ્સ મીઠાપુર એર સ્ટ્રીપનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે રીતે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પ્રાદેશિક હવાઈ જોડાણ રિજિયોનલ કનેક્ટિવિટી અંતર્ગત આ ગુજરાત ટાટા કેમિકલ્સ મીઠાપુરની એર સ્ટ્રીપનો હવાઈ મથક તરીકે વિકાસ કરવામાં આવશે. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે ગુજરાત સરકારે જે એમઓયુ કર્યા હતા અને તેના અન્વયે રાજ્યમાં કુલ 11 હવાઈ પટ્ટીઓને આ કનેક્ટિવિટી સ્કીમ અંતર્ગત વિકસાવવાનું મંજૂરી આપવામાં આવી હતી. હવે આ મીઠાપુરની ટાટા કેમિકલ્સની એર સ્ટ્રીપનો પણ આરસીએસ વિકાસ કરવા ભારત સરકાર ₹29.97 કરોડની ફાળવણી કરી રહ્યું છે. પવિત્ર યાત્રાધામ દ્વારકા તેમજ સૌરાષ્ટ્રના અન્ય યાત્રાધામોમાં આવનારા જે દેશ વિદેશના પ્રવાસીઓ છે તેઓ હવાઈ માર્ગે પહોંચી શકે તે પ્રકારની સુવિધા આ ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે ગુજરાત સરકાર સાથે મળીને ટાટા કેમિકલ્સ મીઠાપુરની આ એર સ્ટ્રીપનો આરસીએસ અન્વયે એરપોર્ટ તરીકે વિકાસ કરશે. ધન્યવાદ નિર્મલ, તમામ જાણકારી બદલ. આપને ફરી કહી દઈએ કે ટાટા કેમિકલ્સ મીઠાપુર એર સ્ટ્રીપનો સમાવેશ કરાયો છે. હવે દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના યાત્રાધામોને હવાઈ સેવા પૂરી પાડવામાં આવશે.